नमस्कार, जय हिंद, जय भारत। मित्रों, मारू नाम छे डोडिया अमित अने आज आपणे चर्चा करशुं सोलार ऊर्जा रूफटॉप योजना विशे। मित्रों, आ योजना थी आपणने शुं लाभ थशे तेनी चर्चा आ वीडियो में आपणे करवाना छीए। हवे आपणे खबर छे कि अत्यारे ग्लोबल वोर्मिंग अने जुदा जुदा प्रदूषणों ए आखा विश्वने घेरी चूक्यो छे। आवा प्रदूषणमांथी बहार निकळवा माटे भारते विश्वना तमाम देशोने सौर ऊर्जा अपनावानी अपील करी छे, જેના અનુલક્ષીને એક ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે, જેનું વડુ મથક હરિયાણાના ગુરુગ્રામમાં આવેલું છે અને જેમાં 121 દેશો સામેલ છે। આ સંગઠનની રચના ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવી છે। આ સંગઠન મુજબ ભારત 2022 સુધી 175 ગીગાવોટનું લક્ષ્યાંક આપેલું છે કે 175 ગીગાવોટ જેટલી ઉર્જા ભારત ગ્રીન એન્ડ ક્લીન એનર્જી એટલે કે જળ ઉર્જા, સૌર ઉર્જા અને પવન ઉર્જાની મદદથી 175 ગીગાવોટ જેટલી ઉર્જા ઉત્પન્ન કરશે, જેમાંથી 100 ગીગાવોટ જેટલી ઉર્જા સોલારથી આપણે ઉત્પન્ન કરવાના છે। હવે મિત્રો, આ તો વાત થઈ ભારતની, હવે આપણે એક નજર કરીએ આપણા પ્રગતિશીલ ગુજરાત તરફ। તો પ્રગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સોલાર ઉર્જા રૂફટોપ યોજના એક બહાર પાડવામાં આવી છે, જેમાં આપણે આપણા ઘરની છત ઉપર ખુદનો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરી શકીએ છીએ, જેમાં આપણને સબસિડી પણ મળે છે અને બેંકમાંથી લોન પણ મળે છે। મિત્રો, આ સોલાર રૂફટોપ અપનાવવાથી આપણે આપણા જે લાઇટ બિલ આવે છે તે લાઇટ બિલ આપણે ઘટાડી શકીએ છીએ, અથવા તો જે આપણે એનર્જી ઉત્પન્ન કરીએ છીએ અને એનર્જી વધે છે તેને આપણે જે ગ્રીડ કનેક્શન આવે છે તેને આપણે સપ્લાય કરી અને બીજી વધારાની આવક પણ ઊભી કરી શકીએ છીએ, જેમાં ગુજરાત 30,000 મેગાવોટ જેટલી ઉર્જા સોલારથી ઉત્પન્ન કરવાના છે, જેમાંથી 20,000 મેગાવોટ જેટલી ઉર્જા ગુજરાતના સ્વ વપરાશ માટે અને 10,000 મેગાવોટ વીજળી અન્ય રાજ્યોને સપ્લાય કરશે। હવે આ સોલાર રૂફટોપ યોજનાથી ગુજરાત 2022 સુધીમાં 8,00,000 ઘરોમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરી અને 1,800 મેગાવોટ જેટલી વીજળી ઉત્પન્ન કરવાનો છે। અને મને વિશ્વાસ છે કે 2022 સુધી આપણે આ લક્ષ્યાંકને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાના છે। હવે મિત્રો, આ સોલાર રૂફટોપ યોજના તમે અપનાવો તો તમને થોડીક સબસિડી પણ મળશે, પણ કેટલા ટકા તે અહીં તમને હું રજૂ કરું છું। માની લો કે તમારી ઘરની જરૂરિયાત 1 કિલોવોટથી 3 કિલોવોટ સુધી હોય, તો તમે જો 1 કિલોવોટથી 3 કિલોવોટ સુધી સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરો તો તમને ગુજરાત સરકાર દ્વારા 40% સબસિડી તમને આપવામાં આવે છે। જો તમારા ઘરની ઉર્જા 3 કિલોવોટથી 100 કિલોવોટ જેટલી હોય તો તમને ગુજરાત સરકાર દ્વારા 20% જેટલી સબસિડી આપવામાં આવે છે, અને સામાન્ય માણસ લગી પણ આ યોજના પહોંચી શકે તેના માટે બેંક તરફથી લોન પણ તમને આસાનીથી મળી શકે છે। મિત્રો, આ સોલાર રૂફટોપ અપનાવવાથી તમે તમારી વધારાની આવક પણ જનરેટ કરી શકો છો। જે રીતે સોલાર રૂફટોપ યોજના છે તેવી જ રીતે એક બીજી યોજના છે જે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે, જે યોજનાનું નામ છે સ્કાય યોજના, એટલે કે સૂર્ય કિસાન યોજના। મિત્રો, આ યોજનાથી ગુજરાતના ખેડૂતો કે જે પોતાની જમીન બિનખેતી લાયક છે તેમાં સોલાર પેનલ ફિટ કરી અને સોલાર પાવર ઉત્પન્ન કરી અને વધારાની આવક મેળવી શકે છે। મિત્રો, સોલાર પેનલ લગાડવાથી જો તમે 1 કિલોવોટનો સોલાર પેનલ લગાડો છો તો તમને દિવસ દરમિયાન 4 થી 4.5 યુનિટ ઉત્પન્ન કરી શકો છો। અને બીજી વસ્તુ કે સોલાર પાવર પ્લાન્ટ લગાડવાથી આપણે જે ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ થાય છે તે પ્રદૂષણને રોકી શકશું, ઉપરાંતમાં એક આપણો ખુદનો પાવર પ્લાન્ટ હશે। મિત્રો, હું તમને વિનંતી કરું છું કે તમે આ સોલાર રૂફટોપ અપનાવી અને પ્રદૂષણ રહિત ઉર્જા અપનાવો અને વિશ્વને ગ્લોબલ વોર્મિંગથી બચાવો। મિત્રો, હજી પણ તમને હું આગળ સોલાર રૂફટોપ યોજનાના ફાયદા કહીશ એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ। હું આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।